પોરબંદરમાં આંખલાઓ બાખડ્યા. ચોપાટી ગ્રાઉન્ડ મેઇન રોડ પર આંખલા યુદ્ધ થયું. યુદ્ધના લીધે રોડ પર સન્નાટો થયો. મનપાની રખડતા પશુને પકડવાની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. તો પોરબંદરની આ ઘટના છે કે જ્યાં આખલા યુદ્ધ જોવા મળ્યું અને થોડીક વાર માટે સન્નાટો થઈ ગયો આખા વિસ્તારમાં. પશુઓ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કામગીરી ક્યાં થઈ રહી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. ચોપાટી ગ્રાઉન્ડ મેઇન રોડ પરની આ ઘટના છે કે જ્યાં બે આખલા બાખડ્યા. ઢોર પકડવાની જે કામગીરી છે તેને લઈને સવાલો ઉદભવી રહ્યા છે. મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉદભવી રહ્યા છે. એક બાજુ મસમોટા દાવા કરવામાં આવી રહ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ પર તંત્ર ઊંઘતું ઝડપાયું છે. રખડતા પશુઓને કારણે ઘણા બધા લોકોએ જીવ ગુમાવી ચૂકેલા છે, પરંતુ હજુ પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. પોરબંદરની આ ઘટના છે કે પોરબંદરમાં બે આખલાઓ બાખડ્યા. ચોપાટી ગ્રાઉન્ડ મેઇન રોડ પર આખલા યુદ્ધ થયું. સંવાદદાતા ચેતન ફોનલાઇન પર જોડાયેલા છે. ચેતન, પોરબંદરમાં બે આખલા વચ્ચેનું યુદ્ધ થયું, તંત્રની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. જી, ઘણા વર્ષોથી પોરબંદરની જે સમસ્યા છે તેની અંદર સવાલો ઉભા થઈ રહ્યા છે. પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા છે, તે આખલાઓ પકડવામાં નિષ્ફળ પ્રયાસ જે છે જોવા મળતા હોય છે. શહેરની અંદર જ્યાં જોવો ત્યાં આખલાઓ રખડતા જોવા મળે છે. અને ગઈકાલે સમી સાંજે જે આખલા યુદ્ધ થયું તેની અંદર જે ચોપાટી મેઇન રોડ કહેવાય છે તેની અંદર કરફ્યુ જેવો માહોલ પણ સર્જાયો હતો. એક બાજુ આખલા યુદ્ધ અને બીજી બાજુ જે રેસિડેન્ટ વિસ્તાર છે તેની અંદર પણ આવા દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ પણ ઘણી વખત જે માનવ જાનહાનિ પણ થઈ છે અને માનવ મૃત્યુ પણ થયા છે, છતાં પોરબંદર નગરપાલિકા છે તે સુધરવાનું નામ નથી લેતી. જી ચેતન, આભાર તમામ વિગતો માટે.